અમરેલીમાં અકસ્માતનો સિલસિલો યથાવત વધી રહ્યો છે. અકસ્માતોને રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં અકસ્માતો જારી રહ્યા છે. હવે અમરેલી જિલ્લામાં નિર્દોષ લોકોના પશુ સાથે અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવતા એસપી હિમકરસિંહે દરેક થાણા અધિકારીઓને માલિકીના પશુઓ જાહેર માર્ગો ઉપર જોવા મળે તો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ કર્યો છે. પશુઓ સાથે સંકળાયેલા માલધારીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી છે. પોલીસની બેઠકો અને પોલીસ જાતે રેડિયમ પટ્ટીઓ લગાવવા પહોંચી રહ્યા છે. અમરેલી જિલ્લામાં જાહેર માર્ગો પર અકળતા ભટકતા પશુઓ અને કેટલાક વિસ્તારમાં માલિકીના પશુઓ જાહેર માર્ગો અને નેશનલ હાઈવે સહિત માર્ગો ઉપર સૌથી વધુ જોવા મળી રહ્યા છે. અકસ્માતોની ઘટના બાદ કેટલાક સીસીટીવી ફૂટેજ લાઈવ નાગરિકો માટે ડરામણા દ્રશ્યો અમરેલી એસપી હિમકરસિંહના ધ્યાનમાં આવતા નિર્દોષ લોકોના જીવ જાય તે પહેલા પશુઓની બાબતે ગંભીરતા દાખવી જિલ્લાના તમામ થાણા અધિકારીઓને જરૂરી આદેશ આપવામાં આવ્યા છે. જાહેર માર્ગો ઉપર અને નેશનલ હાઈવે ઉપર આવતા પશુઓને રેડિયમ લગાવવા કહેવામાં આવ્યું છે. હાઈવે નજીકના ગામડાના સરપંચો, ગ્રામજનો, માલધારીઓ, પશુ સાથે સંકળાયેલા લોકો સાથે બેઠકો યોજી ગંભીર અકસ્માતોની ઘટનાઓ અટકાવવા સંવેદનશીલ બનવા માટે સૂચના આપવામાં આવી છે. જેને કારણે સૌથી પહેલા જાફરાબાદ તાલુકામાં આવેલા નાગેશ્રી પોલીસ દ્વારા દરેક ગામડામાં બેઠકો શરૂ કરી ગામ લોકોને રૂબરૂ મળી પશુઓના કારણે સર્જતા અકસ્માતો અટકાવવા પોલીસ દોડતી થઈ છે. ઢોર રખડતા મૂકનાર સામે ભારતીય ન્યાય સંહિતાની 291 ની કલમ હેઠળ ગુનો દાખલ કરવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત ગ્રામ વિસ્તારમાં ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારમાં નગરપાલિકાઓ સાથે સંકલનમાં રહી પીઆરબી, હોમગાર્ડ સહિત પોલીસ બંદોબસ્ત સાથે જાહેર માર્ગો ઉપર પશુઓ સામે આવે તો તાત્કાલિક દૂર ખસેડવા ઉપરાંત રેડિયમ લગાવવા કહેવામાં આવ્યું છે. એસપીના આદેશ મળતા સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરી કામગીરી શરૂ કરાઈ છે. નાગેશ્રી પોલીસ રાત્રિના સમયે રેડિયાર માલધોરને રેડિયમ પટ્ટી લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રીસન્ટ સમયમાં એકાદ બે એવા બનાવો બનેલા છે જ્યાં આગળ વાહનો પશુઓ સાથે ભટકાઈને પશુઓને પણ ઈજા થઈ છે અને માણસોને પણ ઈજા થતી હોય છે. આ રીતના બનાવોને ધ્યાનમાં લઈને જિલ્લા એસપી સાહેબની સૂચના હેઠળ આખા જિલ્લામાં એક આપણે ઝુંબેશ ઉપાડી છે કે જ્યાં જેટલા નગરપાલિકા, ગ્રામ પંચાયત, અલગ અલગ તંત્રો છે ત્યાં આગળ બધા જ પદાધિકારી અધિકારીઓ સાથે મીટિંગ કરી, ગામના આગેવાનો સાથે, માલધારી કમ્યુનિટીના આગેવાનો સાથે મીટિંગ કરી તેમને આ રીતે સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે કે પોતાના કબજાના જે પશુઓ છે એ કોઈ જાહેર રસ્તાઓ પર નિયમ રખડતા ન મૂકી દેવા, અને જો એવા કોઈ પશુ અમારા ધ્યાનમાં આવશે કે જે આવી રીતે રખડતા મૂકવામાં આવેલા છે તો એના પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 291 હેઠળ ગુનો દાખલ કરવાની સૂચના આપવામાં આવેલ છે. બીજું કે જે નેશનલ હાઈવે પર ઘણા અમુક અકસ્માત આવી રીતના બનતા જણાય છે એમાં તે વિસ્તારના પોલીસ સ્ટેશનો દ્વારા જે રખડતા રજડતા જે ઢોર છે એમના પર રેડિયમ પટ્ટી લગાવવાની પણ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. અને તદઉપરાંત જે આ કલમ 291 હેઠળના કેસો છે એ તો કરવાના જ છે. ત્રીજું, અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને શહેર વિસ્તારોમાં જે આ પ્રકારના બનાવો બનતા હોય છે અને રખડતા ઢોર જે રસ્તાની વચ્ચે બેઠેલા હોય છે એમાં નગરપાલિકા સાથે સંકલનમાં રહી અને પોલીસનો પણ બંદોબસ્ત રાખી, સ્ટેટિક પોઈન્ટ રાખી, ટીઆરબીના જવાન, હોમગાર્ડના જવાન તેમજ પોલીસ જવાનની મદદથી એમને સૂચના કરવામાં આવેલી છે કે કોઈ પણ જાતના આવા પશુઓ રસ્તામાં દેખાય તો એમને તરત જ સાઈડમાં કરી દેવા જેથી ટ્રાફિકની આ સમસ્યા ન ઊભી થાય અને અકસ્માતના બનાવો ન બને. તો આ રીતે તંત્રએ એસપી સાહેબની સૂચનાથી અલગ અલગ પગલાં લીધેલા છે. અમરેલી જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ પોલીસ પ્રશાસનના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ એક્ટિવ મોડમાં આવી કામગીરીનો પ્રારંભ કર્યો છે. પરંતુ સ્થાનિક નગરપાલિકાઓ, વહીવટી તંત્ર હજી સુધી કામગીરીમાં ક્યાંય જોવા મળ્યું નથી, જેથી પાલિકાઓએ હજુ પણ પોતાની આળસ મરડી સક્રિયતા દાખવી નથી અને માત્ર પોલીસ તંત્ર સૌથી પહેલા આગળ આવી પશુઓના અકસ્માત અટકાવવા માટેનો નવતર પ્રયાસ શરૂ કર્યો છે.
અમરેલી જિલ્લામાં પ્રથમ ધારીમાં બાઇક ચાલક ડોક્ટર પસાર થતા આખલાએ રીતસર હુમલો કર્યો હોય તેમ આખલો આક્રમક બનતા બાઇક ચાલક ઉપર છલાંગ લગાવતા ઇજાગ્રસ્ત થતા સમગ્ર લાઇવ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયા બાદ જાફરાબાદના હિમાળ ગામ નજીક નેશનલ હાઇવે પર કાર ચાલક દ્વારા ચાર ગાયો નેશનલ હાઇવે ઉપર હડફેટે લેતા ડ્રાઈવર સહિત ત્રણ ગાયોના મોત થયા બાદ રાજુલા શહેરમાં પશુઓ ઉપર બાઇક ચાલક ચડાવી લેતા બાઇક ચાલકો રીતસર ઉછળીને નીચે ખાબક્યા બાદ ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સતત વધતી જતી ઘટનાઓમાં પશુઓને કારણે અકસ્માતો સર્જાતા અટકાવવા હાલ તો પોલીસ વિભાગ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.